સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલું સાત મંદિરોનું જૂથ ખેડરોડા મંદિર કોને બંધાવ્યું એ આજે પણ રહસ્ય. વેકેશનમાં ફરવા માટે નવી જગ્યા શોધો છો? ગુજરાતનું આ સ્થળ છે બેસ્ટ ઓપ્શન. સાબરકાંઠાના ખેડરોડા મંદિર અદ્ભુત સ્થાપત્ય કરાની પ્રતીતિ કરાવે છે. આ મંદિરે કોને બનાવ્યા તે આજે પણ એક રહસ્ય છે. ત્યારે આવો નિહાળીએ ZS TV નો એક વિશેષ અહેવાલ. આ મંદિરો હિંમતનગરના ખેડ તસ્યા પાસે સ્થિત છે. રોડા એ ગુજરાતી શબ્દ છે જેનો અર્થ થાય છે ઈંટ. જણાવી દઈએ કે આ સ્થાન રહસ્યમાં ઘેરાયેલું હતું. 20મી સદીના પ્રથમ દાયકામાં બ્રિક બેટ ક્યાંય બહાર દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરિણામે મંદિરોના રોડા જૂથનું નામ આપવામાં આવ્યું હતું. ખેડ રોડાએ સાબરકાંઠામાં હિંમતનગર નજીક 7 મંદિરનો સમૂહ છે, જે 8મી થી 9મી સદી દરમિયાન બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં લગભગ 100 મંદિરો હતા, તેમાંના મોટાભાગના સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા છે. આ મંદિરો હિંમતનગરના ખેડ તસ્યા પાસે સ્થિત છે. રોડા એ ગુજરાતી શબ્દ છે જેનો અર્થ થાય છે ઈંટ. જણાવી દઈએ કે આ સ્થાન રહસ્યમાં ઘેરાયેલું હતું. 20મી સદીના પ્રથમ દાયકામાં બ્રિક બેટ ક્યાંય બહાર દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરિણામે મંદિરના રોડા જૂથનું નામ આપવામાં આવ્યું હતું. 1926 સુધી તે અજાણ હતું. જ્યારે પુરાતત્વવિદ પીએ ઇનામદારે સ્થળની તપાસ કરી ત્યારે એમ એ ઢાકીએ 1960ના દાયકામાં ફોલોઅપ તપાસ હાથ ધરી હતી. આ મંદિરને ગુર્જર સ્થાપત્ય શૈલીના મહાન દાદા તરીકે ઓળખવામાં આવે છે. ગુર્જર પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટ સમયગાળા દરમિયાન આ મંદિરો 8મી અને 9મી સદીમાં બાંધવામાં આવ્યા હતા. જિલ્લાવલ જેડેશ્વી પ્રાંતિજ રાયસિંહપુર ગામે વર્ષો પુરાણા 101 મંદિરો શિવજીના આવેલા હતા. હાલના સંજોગોમાં 7-1 મંદિર છે, જેમાં એક પક્ષી મંદિર પણ આવેલું છે. આ મંદિરનું વિકાસ સરકારશ્રીએ યાત્રાધામ તરીકે રાખવો જોઈએ, જેથી કરીને લોકો તે અવારનવાર જાય અને આ મંદિરના દર્શન કરે.